અમદાવાદમાં ગુરુદ્વારામાં રાફેલ એરક્રાફ્ટથી હુમલાની ધમકી આપનારા શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. નિલેશ પરમાર નામના આરોપીએ સોની પિક્ચર નેટવર્કના મેઇલ આઈડી પરથી મેઇલ કરી ગુરુદ્વારામાં બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તેણે અમદાવાદથી એરક્રાફ્ટનું પેમેન્ટ થઈ ગયું હોવાનો પણ ઈ મેઇલમાં ઉલ્લેખ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નિલેશ પરમાર ટીવી સિરિયલના ડિજિટલ પ્રોજેક્ટ માટે ઓડિશન આપવા માટે ગયો હતો. જો કે કોઈ સાથે મુલાકાત ન થતા તેણે સોની પિક્ચરના નેટવર્ક પરથી બ્લાસ્ટની ધમકી આપી હતી અને આરોપીની ધરપકડ કરી હાલ આ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. નિલેશ અશોકભાઈ પરમાર જે એક ઈસમ છે જે ચાંદખેડા રહે છે તેણે આ મેલ કરેલો હતો. મેલ કરવાનો ઉદ્દેશ જોવા જઈએ તો વર્ષ 2013માં તેણે પોતે એક સિરિયલ માટે ડિજિટલ પ્રોજેક્ટ એક સોની ટીવીમાં તે આપનાર હતો અને જે અનુસંધાને તેને ત્યાં કોઈ મહત્ત્વ ન મળતા અને તેનો પ્રોજેક્ટ ત્યાં સ્વીકારવામાં આવેલ ન હતો, જેથી દ્વેષભાવ રાખી અને એણે આ મેલ સોની ટીવીને કરેલ હતો. આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીનું પ્રોડક્શન કરી આરોપી હાલ જેલમાં છે.